ઉમિયા માતા સંસ્થાન એ સમગ્ર વિશ્વના કડવા પાટીદારોની સંસ્થા છે. સમગ્ર વિશ્વના કડવા પાટીદારનું કેન્દ્ર સ્થાન છે. મા ઉમિયાનું મંદિર નિજ ધામ એ સમગ્ર કડવા પાટીદારોનું આ ધામ છે. સ્વાભાવિક રીતે આવડી મોટી સંસ્થા દ્વારા કોઈ આયોજન થતું હોય એ આયોજનને વિશ્વ ફલકનું આયોજન બનાવવું એ અમારા પાટીદાર સમાજની એક શોભા છે. પાટીદાર સમાજ જ્યારે કોઈ પણ કાર્ય કરતું હોય છે ત્યારે એ કાર્યની અંદર સ્વાભાવિક રીતે સમગ્ર વિશ્વની અંદર પાટીદાર સમાજ વહેંચાયેલો છે. ગુજરાતના વિકાસની અંદર પાટીદાર સમાજનું એક મોટું યોગદાન છે. જ્યારે આવી જ્ઞાતિ આવી જાતિ તરફથી કોઈ આયોજન થાય અને આ જાતિ ખરેખર ગુજરાત નહીં પણ સમગ્ર વિશ્વમાં ફેલાયેલી આ જ્ઞાતિ છે. અમે ગૌરવ સાથે કહીએ છીએ કે અમારા જ્યારે જ્યારે આયોજન થયો છે વિશ્વ ફલકના આયોજન અમે કર્યો છે. આ વખતના આયોજનની અંદર ગુજરાતના પાટીદારોને 1,00,000 આમંત્રણ પત્રિકાઓ વહેંચવામાં આવી હતી. સાથે સાથે ભારતની અંદર રહેતા તમામ પાટીદારોને આમંત્રણ વહેંચવામાં આવ્યા હતા અને વિશ્વના 30-50થી પણ વધારે દેશોની અંદર અમે આમંત્રણ પત્રિકાઓ વહેંચી હતી. આના ભાગરૂપે પ્રચાર પ્રસારનો એક મોટા માધ્યમનો ઉપયોગ કરી હાલના આધુનિક ઉપકરણોનો ઉપયોગ કરી સમગ્ર વિશ્વની અંદર અમે પ્રચાર પ્રસાર કર્યો છે. આજે લક્ષચંડી મહાયજ્ઞનો બીજો દિવસ છે. ગઈકાલે માનનીય ડેપ્યુટી મુખ્યમંત્રી શ્રી નીતિનભાઈ સાહેબે એમનો દીપ પ્રાગટ્ય કરીને ઓપનિંગ કર્યું હતું, મંગલ પ્રવેશ કરાવ્યો હતો અને ગઈકાલના દિવસે પણ લગભગ 6,00,000 જેટલા લોકો ભક્તિભાવથી આ યજ્ઞની અંદર દર્શને પધાર્યા હતા અને બપોરે સવારે જે યજ્ઞ લક્ષચંડી યજ્ઞના મહોત્સવનો એક ભાગ છે એવી ધર્મશાળાનું ઉદ્ઘાટન માનનીય શંકરાચાર્ય શ્રી મહારાજ દ્વારા કરવામાં આવ્યું હતું. ધર્મશાળાની અંદર પણ મોટી સંખ્યાની અંદર લોકો જોડાયેલા છે. આમ ગઈકાલનો દિવસ અમારા માટે શુભ દિવસ હતો. કોઈ પણ જાતના પ્રશ્ન સિવાય એ દિવસ અમારો પૂર્ણ થયો હતો અને આજનો અને ગઈકાલે સોજના રાત્રેના કાર્યક્રમની અંદર ગુજરાતના મુખ્યમંત્રી માનનીય શ્રી રૂપાણી સાહેબને બોલાવ્યા હતા અને રૂપાણી સાહેબે દાતાશ્રીઓનું સન્માન કર્યું હતું અને અમારા સમાજ શ્રેષ્ઠીઓનું સન્માન કર્યું હતું અને એ કાર્યક્રમ પણ ખૂબ સારી રીતે મોટી સંખ્યાની હાજરીમાં માનનીય રૂપાણી સાહેબ અને ગુજરાત સરકારના રાજસ્વી મહેમાનો અને સમાજ શ્રેષ્ઠીઓ હાજરીમાં અમે પૂર્ણ કર્યો હતો. આજનો અમારો આ બીજો દિવસ છે લક્ષચંડીનો. આજના બીજા દિવસની અંદર અમે જે આ યજ્ઞની અંદર જે ભક્તોનું ઘોડાપૂર ઉમટ્યું છે એ જોતો એમ કહી શકીએ કે સાચા અર્થની અંદર ઉમિયા માતા સંસ્થાન દ્વારા યોજાયેલો આ લક્ષચંડી યજ્ઞ એ વૈશ્વિક અમારો મહોત્સવ થઈ ચૂક્યો છે. અમે ગુજરાત તો સ્વાભાવિક છે પણ ગુજરાત બહારથી આજે કુર્મી પાટીદારોનો 27 કરોડ લોકોનો એક મોટો સમાજ છે એ સમાજને અમે પણ આહ્વાન કર્યું છે. ત્યાંથી પણ લગભગ 17 જેટલા રાજ્યોમાંથી જુદા જુદા લોકો પધાર્યા છીએ. આમ એકંદરે જોઈએ તો આજના દિવસે ગઈકાલના દિવસથી 2.5 ગણી લોકો જનસંખ્યા આજે પધારી છે. આમ આજનો દિવસ પણ અમારી દ્રષ્ટિએ જોઈએ તો એકંદરે ખૂબ સુંદર રીતે અમારા જે આયોજન કર્યું છે 46 જેટલી જુદી જુદી કમિટીઓ દ્વારા અમારો જે વિભાગોનું વહેંચણી કરી છે તમામ વિભાગોની અંદર સારી રીતે કામગીરી થઈ રહી છે અને અમારો મહોત્સવ આજનો આ બીજા દિવસે પણ અમારો ખૂબ સુંદર અને શુભ સંકેતો સાથે પૂરો થઈ રહ્યો છે.